कच्छ जिला हिंदुस्तान निर्माण दल द्वारा विविध मांगों ने लई कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। आजनो आवेदन पत्र हिंदुस्तान निर्माण दल कच्छ जिला द्वारा जे खेडूतोनी जमीन श्री सरकार खाते दाखल थई गई छे ए अनुसंधाने अनेकवार अनेक कलेक्टरो आव्या अने गया एमनी समक्ष पूरता आधार पुरावा साथे खेडूतोए रजूआत करी। अमुक खेडूतोने न्याय मळ्यो छे अने अमुक खेडूतोने न्याय अपावाना बाकी रही गया छे। एना माटे करीने अमे आजे फरी एकवार कलेक्टरशीनु ध्यान दौरवा माटे आव्या छे कि जे कच्छना खेडूतो जे छे एमना वडीलो पाजी जमीन छे ए जमीन ए तात्कालिक धोरणे एमना खाते करवामां आवे કે જે જમીન શ્રી સરકાર થઈ ગઈ છે એ જમીન શ્રી સરકાર ખાતે કરવા પાછળનું કારણ શું હોઈ શકે તો આવા ખેડૂતોને સરકારી લાભથી વંચિત રાખવા માટે કરીને એમના વડીલોના નામ હટાવી અને શ્રી સરકાર ખાતે દાખલ કરી અને ખેડૂતોને જે અન્યાય કર્યો છે એ અન્યાય દૂર કરવા બાબતે અમે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સાથે સાથે માંડવી તાલુકાના રતાડિયા ગામના મૂળ રહેવાસીને હાલ ભુજ રહેતા રાજેશભાઈ કનૈયાલાલ જેઠીની જે જમીન વર્ષોથી એમના ભોગવટા હેઠળ છે, ખેડાણ હેઠળ છે અને કબજા હેઠળ છે, આજે પણ તેઓ વાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। એમની સરકાર શ્રી સરકાર ખાતે જમીન દાખલ થઈ ગઈ છે। શરણોસરાના ભીમાભાઈ મોમાભાઈ રબાડી એમના પુત્ર લખમીરભાઈ પણ આજે અમારી સાથે આવ્યા છે કે અમને પણ ન્યાય મળવો જોઈએ, પ્રાંત અધિકારીની ઓફિસમાં અમારી ફાઇલો એમને પડી છે, કેસ ચાલતા નથી તો કચ્છમાં સ્પેશિયલ મામલતદારની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે જેથી કરીને શ્રી સરકાર ખાતેના જે જમીનના જે કેસો છે 37-2 એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને ન્યાય મળે। સાથે સાથે અંજાર તાલુકાના પણ એક અરજદાર છે એ રમણીકભાઈ, એમની જમીન તો બારોબાર પચાઈ ગઈ છે, લેન્ડ ગ્રેબિંગમાં કેસ પૂર્ણ થઈ ગયો છે અંજાર પ્રાંત કચેરી દ્વારા, હજી સુધી એનો શું ઉકેલાયો, શું ન્યાય મળશે કે નહીં મળે એવો કોઈ હજી સુધી અમને કોઈ અરસાણ નથી આવ્યો, એટલે આ બાબતે અમે રજૂઆત કરી પ્રાંત એડિશનલ કલેક્ટરશ્રીને પંડ્યા સાહેબને કે આ બાબતે આપશ્રીનું ધ્યાન દોડીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ખેડૂતોની જમીન પૂર્ણ ખાતે કરવામાં આવે। એક બાજુ આ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર બતાવે છે, હું તો એમ કહું છું ખેડૂતના વિરોધી છે, કર્મચારીઓની વિરોધની છે, વિદ્યાર્થીઓની વિરોધની છે, મહિલાઓની વિરોધની આ ભાજપની સરકાર છે। જો એ ખેડૂતના હિત જોતું હોય તો આજે ખેડૂતોને પોતાની જમીન માટે કરીને આ સરકાર પાસે રજૂઆત કરવા આવવાની ફરજ જ ન પડે। એક બાજુ જીકે જનરલ હોસ્પિટલ જો આખે આખી ગૌતમ અંદાણીને બારોબાર સોંપાઈ જતી હોય, ગૌતમ અંદાણીને આખે આખો મુંદ્રા પોર્ટ સોંપાઈ જતો હોય, ત્યાંની જમીનો આપી દેવાતી હોય તો આ ખેડૂતો જમીન કે સરકાર પાસે કે વહીવટીતંત્ર પાસે ભીખ માંગવા નથી આવ્યા, આ પોતાની વડીલોની જમીન જે એમની મરણ મૂડી સમાન છે, જે જમીનના કારણે એ ખેત પેદાશ ઉપાસ કરીને પોતાને પરિવારનું ગુજરાન ચલાવે એના માટે રજૂઆત કરવા આવ્યા છે કે અમારી જમીન ખાતે કરો। સાથે સાથે ભારતીય કિસાન સંઘ આજે લગભગ 20 દિવસથી ગાંધીનગરમાં ધરણા ઉપર બેઠા છે, આ ખેડૂતોને પણ સરકાર સાંભળતી નથી। હવે એ લોકોને ખ્યાલ આવ્યો કે આ કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર એ ખેડૂતના હિતવાળી નહીં પણ ખેડૂત વિરોધી સરકાર છે એ સ્પષ્ટ દેખાઈ ગયું છે। કારણ કે જે અનાજ પકવે છે એ ધરતીના લાલને જો ખુલ્લા આકાશમાંને પટમાં રાત દિવસ બેસવું પડતું હોય તો આ ભાજપની સરકાર માટે શરમજનક કહી શકાય। અમે મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, બંનેને કહીએ છીએ કે આપ શ્રી તાત્કાલિક ધોરણે આ ખેડૂતોના પ્રશ્ન સાંભળી એમને ન્યાય આપો અને ધરણા ઉપર બેઠા છે ગાંધીનગરમાં એમનો પણ અવાજ સાંભળીને માત્ર ઠાલા વચનો નહીં એમના માટે કરીને ખરેખર લેખિતમાં બાંયધરી આપવી જોઈએ તો જ ખેડૂતોને ન્યાય મળશે, બાકી વચનો આપવાથી ને મિટિંગ આપવાથી પૂર્ણ નહીં થાય। એટલે આ સાથેનું આવેદનપત્ર અમે હર્ષ સંઘવીને સંબોધી અને પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ મારફતે અમે આપ્યું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન, સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી।